નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કલ્લોલમાં પાઠ 8માં આગળ અભ્યાસ કરીશું. તો આની પહેલા તમે એક ગીત જોયું જ હશે, કારીગરનો મેળો, બરાબર? અને એના ઉપરથી ખાલી જગ્યા પણ લખી લીધી હશે. તો હવે એમાં આપણે આગળ પ્રશ્નોના જવાબ જોઈશું. તો તમે આ વાર્તામાં જોયું જ હતું બરાબર ને, કે બિલ્લી માસી અને દેડકાભાઈ તો ક્યાં જવા નીકળે છે? દિલ્હી જવા માટે, બરાબર ને? તો હવે એમાં વાર્તામાં પણ તમે બધા કારીગરો વિશે સમજી જ લીધું છે. તો એવું જ એક આ આપણું પણ ગીત હતું, કારીગરનો મેળો. તો એમાં પણ આપણને બધા કારીગરો વિશે જ સમજૂતી આપેલી છે, બરાબર? અને તમે સમજી પણ લીધું જ છે. તો હવે એમાં આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. તો બાળ મિત્રો, આપણે ફરી વખત કારીગરનો મેળો ગીત ગાઈએ. તમારે પણ મારી સાથે ગાવાનું રહેશે. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, ચાકડોને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. લેલુને ઓડંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. કરવત વાસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ. લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. એરણને દમણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢું તીપી જોટ જોતામાં પલંગ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. રાપીને પોલિશ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. અસ્ત્રો કાતર દર્પણ કાંશકો લાવ્યા વાળંદભાઈ. ફુવારો છાટી બાલ કાપીને વટ પડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. તો બાળમિત્રો, હવે આપણે જોઈશું ગીત વાંચી જવાબ લખો. તો પહેલો આપણને પ્રશ્ન આપ્યો છે કે વાળંદ વાળ કેવી રીતે કાપે છે. તો એનો જવાબ આપણને આપ્યો જ છે કે વાળંદ ફુવારો છાટીને વાળ કાપે છે. તમે બધા જ વાળ કપાવવા જતા જ હશો એટલે તમને ખબર જ હશે, બરાબર ને? ચાલો હવે બીજું શું કીધું છે, દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે. તો આના માટે આપણે પહેલાં કાવ્યમાં જોઈશું, બરાબર? પછી આપણે લખશું. તો ક્યાં છે દરજીભાઈ? આ રહ્યા સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો. તો દરજીભાઈ કેવી રીતે સીવે છે? કાપડ કાપીને, બરાબર ને? કાપડ કાપીને સીવું પડે ને, ડાયરેક્ટ સીવાઈ જાય કાપડમાંથી કપડાં નહીં સીવાય છે, બરાબર? એટલે એને કાપડને કાપવું પડે. એ કામ કોણ કરે છે? દરજીભાઈ. તો આપણે અહીંયા શું લખશું જવાબમાં, કે દરજીભાઈ કાપડ કાપી
કોટ બનાવે છે. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ જવાબ લખવાનો રહેશે. પાછળ મૂકવાનું પૂર્ણ વિરામ. બરાબર, ચાલો હવે એના પછીનો. તો કુંભાર શામાંથી માટલા બનાવે છે? તો આપણે જોઈશું કાવ્યમાં આને પણ. કુંભારભાઈ ક્યાં છે? આ રહ્યા. તો શું કરે છે કુંભારભાઈ? ચાકડો અને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો? એટલે કુંભારભાઈ માટીમાંથી શું બનાવે છે? માટલીનો સરસ મજાનો ઘાટ બનાવે છે ને, એના માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? ચાકડો અને ટોપલો. તો કુંભારભાઈ શાનામાંથી વાસણો બનાવે છે? માટીમાંથી. તો આપણે આપણા જવાબમાં શું લખવાનું? કુંભાર માટીમાંથી માટલા બનાવે છે. તો મિત્રો, હવે તમને સમજ પડી જ ગઈ હશે કે આપણે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખ્યા ગીતમાંથી વાંચીને. આપણને ઉપર જ કીધું હતું કે ગીત વાંચી જવાબ લખો. બરાબર, તો એક, બે અને ત્રણ, એમાં પહેલો તો તમને આપેલો જ છે લખીને, બે મેં લખાવ્યા તમને, બરાબર, બીજો અને ત્રીજો, હવે જે ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો, એ તમારે આ રીતે ગીત વાંચવાનું અને તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. તો ચોથો શું છે જોઈ લઈએ આપણે. રાપીને પોલિશનો ઉપયોગ કોણ કરે છે? તમારે ગીત જોવાનું, વાંચવાનું અને કરવાનું. લાકડકામ કોણ કરે છે? તમને આવડશે જ. મોચી ચામડું કાપીને શું બનાવશે? દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો મિત્રો, સમજ પડી ગઈ ને? તો આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં તમારી જાતે પ્રશ્નોના જવાબ બાકીના લખવાના રહેશે અને સરસ અક્ષરે. તો બાળ મિત્રો, હવે આપણને શું કીધું છે? ફેરિયો ફેરિયો રમીએ. તો તમે તમારા મિત્રો સાથે પણ આ રમત રમી શકો છો. તમારી સોસાયટીમાં બધા ફેરિયાઓ આવતા જ હશે. તો એ કઈ રીતે બૂમ પાડે છે એના અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે. અને તમારે તમારી સોસાયટીમાં જે આવતા હોય એ તમારે એ રીતનું બોલવાનું રહેશે તમારા મિત્ર સાથે. બરાબર, અહીંયા જે આપ્યા છે આપણે જોઈ લઈએ. તો પહેલું શું છે? રમકડાવાળો. તો રમકડાળો કઈ રીતે બૂમ પાડે છે? રમકડાલો રમકડા, એ રમકડા વાલે રમકડા, રમકડા આવી ગયા ભાઈ રમકડા, આ રીતે બૂમ પાડે છે ને. ચાલો હવે છે, જૂનો સામાન, લોખંડનો ભંગાર, પસ્તી પેપર, લોખંડનો ભંગાર, ડબ્બા બાટલી, પસ્તી ભંગાર. કોણ છે આ? ભંગારવાળો. બરાબર, ચાલો હવે આગળ. લઈ લ્યો ઇડલી સંભાર, ઇડલી વાલે ઇડલી વાલે, મદ્રાસી ઇડલી, મદ્રાસી ઇડલી. તો આ કોણ છે? ઇડલીવાળા ભાઈ. બરાબર, ચાલો હવે એના પછીનું જોઈએ. બકાલું લઈ લ્યો, ડુંગળી, બટાકા, કોબી, ધાણા, મરચાં, આદુ, શાકભાજી આવી, શાકભાજી આવી. તો આ કોણ છે? શાકભાજીવાળા ભાઈ. ચાલો હવે આગળનું. ચાદર લઈ લ્યો, ચાદર, 150ની બે, ખોડિયા, ચોરસા, ચાદર, એ ટકિયા કવર, ચારસા, ચાદર, નેપકિન, ટુવાલ. તો આ કોણ છે? ચાદરવાળા ભાઈ. ચલો પછી છે, ખાઓ ઠંડી મીઠી કેન્ડી, આઈસ કેન્ડી આવી, આઈસક્રીમ આવ્યું, આઝાદ કુલ્ફી આવી, આઝાદ કુલ્ફી. બધાના મોઢામાં પાણી આવી ગયું કુલ્ફી ખાવા માટે. ચાલો હવે એના પછીનું. 20 રૂપિયામાં બામ લો, ઘૂંટણ માથું, કમર દુખે તો બામ લગાવો, એ સસ્તામાં સસ્તો અને સારામાં સારો, બામ લઈ લો બામ. જૂનું દર્દ મટાડે, દુખાવો મટાડે, લઈ લ્યો બામ, લઈ લ્યો બામ. તો મિત્રો, આ રીતે તમારી સોસાયટીમાં પણ બધા ફેરિયાઓ આવતા જ હશે ને, એ આ રીતે બૂમ પાડતા જ હશે. બધાની બૂમ પાડવાની સ્ટાઇલ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો તમારે પણ તમારા મિત્ર સાથે આ રીતે ફેરિયા ફેરિયાની રમત રમવાની રહેશે. તો બાળમિત્રો, ફેરિયા ફેરિયા રમવાની મજા આવીને
મને તો આ રીતે બોલવાની ખૂબ જ મજા આવી, તો તમારે પણ આ રીતે તમારા મિત્ર સાથે રમવાનું છે, બરાબર ને? તો ફરી મળીશું આપણે, ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.